ગોરક્ષનાથ અને મચ્છિન્દ્રનાથ રાજમહેલમાં આવ્યા છે અને થોડા દિવસો ત્યાં રહીને ફરી એમણે આગળ પ્રયાણ કર્યું છે. તો પહેલાં બે જણ હતા, ચૌરંગીનાથ અને ગોરક્ષનાથ, અને ત્રીજા મચ્છિન્દ્રનાથ પણ એમના દેહમાં એમણે પુનઃ આગમન કર્યું હતું એટલે એ પણ એમની સાથે થયા. અને રસ્તે જતાં જતાં જે માણિક નામનો જે ખેડૂત હતો એમણે પહેલાં ઉપદેશ આપ્યો હતો કે મન જે કહે એ તારે કરવાનું નહીં. એટલે એ સમયે એને લાગ્યું હતું કે મારે ઘરમાં જવાનું, તો એને પછી તરત જ વિચાર કર્યો કે ગુરુ મહારાજને મેં વચન આપ્યું છે એટલે મારે ઘરમાં જવાનું નહીં અને અહીંયા ને અહીંયા જ ઊભા રહેવાનું. અને એ રીતથી એ ઈશ્વરનું નામસ્મરણ કરતાં કરતાં એનું પણ શરીર માંસ સુકાઈ ગયું છે, ચામડી અને ફક્ત હાડકાં જ બાકી રહ્યા છે. બાજુમાંથી પસાર થતા હતા એટલે ગોરક્ષને યાદ આવ્યું છે એટલે મચ્છિન્દ્રનાથને કહ્યું છે કે અહીંયા એક આપણો અડબંગ ભગત છે, તો એને પણ આપણે મળીને આગળ જઈશું. ત્રણે જણ ત્યાં ગયા છે, ફક્ત ચામડી અને હાડકાં રહ્યા છે. ઈશ્વરનું નામ એના મુખ પર છે અને ગોરક્ષનાથ એને પૂછે છે કે કેમ તબિયત સારી છે, ઈ સ્મરણ ચાલુ છે? એને કહ્યું તમે તમારો રસ્તો પકડો ને, પહેલાં જેવું બોલતો હતો એ જ રીતથી બોલે. મચ્છિન્દ્રનાથને પણ આશ્ચર્ય થયું એટલે મચ્છિન્દ્રનાથને એક ઓટલા ઉપર બેસાડીને ઝાડના નીચે, અને પછી એ કહે છે કે આ તો પહેલેથી જ આવો જ અડબંગ છે, પણ મારે ગમે તે રીતથી આને વરદાન અને આશીર્વાદ આપવા છે અને આને મારે નાથ પંથમાં ભેળવવા ભેળવવા અને ભેળવવા જ છે. પછી એ તો કહે છે કે ઓ અંદર અંદર આમ વાતો કરવા લાગ્યા, ઓહો હો શું આમનું તપ છે, ખરેખર આમની તો આપણે આમને ગુરુ આપણે કરવા જોઈએ. એમ કરી નજીક જઈને બોલવા જાય છે એટલે વળી અડબંગ કહે છે કે બેટમજી તું મને ગુરુ કરે છે એના કરતાં હું તને ગુરુ કરું. એટલે એ રીતે કહ્યું કે તું મને ગુરુ કહે છે એના કરતાં તું જ મારો ગુરુ કેમ નથી થતો. એવું બોલ્યો એટલે ગોરક્ષનાથ તરત જ એના કાનમાં જઈને ગુરુ મંત્ર કહ્યો છે અને એનું અજ્ઞાન એ નષ્ટ થયું છે અને એને ખબર પડી છે કે આપણે નારાયણના અંશ છીએ અને આ અહીંયા ખેતીકામમાં ક્યાં વળી અટવાઈ પડ્યા. આ ગુરુ મહારાજ આપણને મળ્યા છે છતાં પણ એમની જે મહત્તા છે એ આપણને ખબર નથી પડી. તો પછી અડબંગને પણ તેઓ જ્ઞાનવાન બનાવે છે અને એને પણ લઈને ફરી પાછા બદ્રીનારાયણ જાય છે અને બદ્રીનારાયણ જઈને શંકર ભગવાનને કહે છે કે આ પણ નવનારાયણમાંથી છે એટલે અહીંયા વિદ્યાભ્યાસ કરશે. અને એ રીતથી જે રીતથી બીજા બધા નાથોએ 12 વર્ષની તપસ્યા ત્યાં કરવી પડતી હતી એ 12 વર્ષની એમણે તપસ્યા ત્યાં કરી છે અને મચ્છિન્દ્રનાથ અને ચૌરંગીનાથ એ ફરી પાછા આગળ વધે છે. પછી એમને યાદ આવ્યું કે ચૌરંગીનાથનું જે કૌંડિન્યપુર નગર હતું તો ત્યાં આપણે જઈએ. રસ્તામાં આવ્યું એટલે એમણે કહ્યું કે ચૌરંગી તારા માતા પિતાને હવે મળવું જોઈએ. એટલે માતાએ તો એને પુષ્કળ ત્રાસ આપ્યો હતો, હાથ પગ કાપી નાખ્યા હતા એટલે એને ઈચ્છા નહોતી થતી, પણ ગોરક્ષે કહ્યું કે આપણે સાધુ લોક છીએ એટલે આપણે ક્ષમા આપવી જોઈએ. કૌંડિન્યપુરમાં ગયા છે અને રાજાને ખબર પડી કે નાથ યોગીઓ આવ્યા છે એટલે ગોરક્ષનાથે કહ્યું કે તારી પાસે જે શક્તિ આવી છે ચૌરંગી તો એનો તું પ્રતાપ બતાવ, ત્યારે રાજાને ખબર પડશે કે સાત્વિક જીવોને ત્રાસ આપીને એણે શું કમાવ્યું છે. તો રાજાને ફળોની વાડી હતી એમાં વંટોળ ઊભો કર્યો છે અને બધા ફળો ઢગલે ઢગલા નીચે પડી ગયા છે. એમાં જેટલા માણસો કામ કરતા હતા એ પણ 10-10, 15-15, 20-20 ફૂટ હવામાં ફંગોળાયા છે અને નીચે પડીને એ લોકોને ઘણી બધી ઈજા થઈ છે. એટલે શોધ કરવામાં આવ્યો કે આ તો કોઈ નાથયોગીનું તો કારસ્થાન નથી ને, એટલે ખબર મળ્યા કે બે નાથયોગીઓ નગરની બહાર આવ્યા છે. એટલે રાજા સામયિક કરવા માટે રથ અને એના સેવકો આદિ લઈને એ બહાર નીકળે છે. તો ફરી પાછો વંટોળ થયો છે અને એમને પણ હવામાં ફંગોળીને ઘણી જ ઈજાઓ થઈ છે અને એમનો જે રથ હોય છે એ આ નાથયોગીઓની નજીક આવે છે. ત્યારે ગોરક્ષનાથ કહે છે
કે આ રથને તું નીચે ઉતાર. અને એના જે પિતા હતા તે રાજાનો રથ નીચે ઉતર્યો છે અને નાથ યોગીઓને જોઈને એમના પગે પડે છે અને એમની પ્રાર્થના કરે છે કે અમારી જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે અમને માફ કરો. અને એમની પૂજા કરીને સંતોષ બતાવે છે એટલે પાછો વિનંતી કરે છે કે તમે રાજમહેલમાં ચાલો. એટલે એ વખતે ચૌરંગી કહે છે કે રાજમહેલમાં મારે આવવું નથી, મારી સાવકી માતાએ મારા હાથ પગ છેદ્યા હતા અને હજુ બીજું શું કરશે કંઈ ખબર નહીં. અને જે હકીકત થઈ હતી, જે સાચી હકીકત થઈ હતી એ વાત એમણે રાજાને કરી છે. એટલે રાજા પુષ્કળ ગુસ્સે થઈ ગયો અને એના માણસોને કહે છે કે અત્યારે જ એ ભુજાવંતી રાણીને અહીંયા લઈ આવો અને એને મારતા મારતા લઈને એનો શિરચ્છેદ કરો. એટલે એ વખતે ચૌરંગીનાથ કહે છે કે રાજાજી, આપ બોલ્યા છો એટલે શિક્ષા થઈ ગઈ એમ હું સમજું છું. જાહેરમાં તમે આ રીતથી રાણીને લાવીને મારો એ કંઈ મને યોગ્ય લાગતું નથી. તમે ભલે મહેલમાં જઈને જે શિક્ષા કરવી હોય એ કરજો. તો જે રાણીએ, સાવકી માતાએ ચૌરંગીનાથના હાથ પગ કપાવીને જે શિક્ષા અપાવી હતી એના પ્રત્યે પણ ચૌરંગીનાથને ક્ષમાનો ભાવ છે અને રાજાને આ રીતથી કહ્યું છે. રાજમહેલમાં બધા લોકો પધાર્યા છે અને રાણીને આ રાજાએ પોતાની ચપ્પલથી પુષ્કળ તાડન કર્યું છે અને સેવકોને આજ્ઞા કરી છે કે આને આપના રાજ્યની બહાર મૂકી આવો. ત્યાં થોડા દિવસ રહ્યા છે અને ફરી પાછા આ યાત્રાર્થે ઠેક ઠેકાણે નાથ યોગીઓ જાય છે. આપણે નાગનાથનું કથાનક પણ કાલે જોયું હતું કે નાગનાથને દત્ત ભગવાને બાળપણમાં મહિમા સિદ્ધિનું પ્રદાન કર્યું હતું અને મહિમા સિદ્ધિને લીધે એ અનેક લોકોને અન્નસન તર્પણ કરતો હતો. ઘણા વર્ષો થઈ ગયા અને એને થયું કે આજે સિદ્ધિ મને જેણે પ્રદાન કરી છે એના મારે દર્શન કરવા છે, એ ક્યાં હશે? એટલે એણે પિતાજીને પૂછ્યું છે કે પિતાજી, આ દત્તાત્રેય ભગવાન ક્યાં રહે છે? એમણે મને નાનપણમાં આ સિદ્ધિ પ્રદાન કરી હતી. એટલે એના પિતાશ્રી કહે છે કે દત્ત ભગવાન તો નિત્ય આખા ભારતમાં રોજ ફેરી મારે છે, મણિકર્ણિકા કાશીમાં એ સ્નાન કરે છે, માહુરગઢમાં એ શયન કરે છે અને બદ્રીનારાયણમાં કથા સુણે છે, બપોરનો વિશ્રામ ગિરનાર પર્વત પર કરે છે અને ભિક્ષા એ કોલ્હાપુરમાં માગે છે અને ભોજન પાંચાલેશ્વર કરે છે. તો કોલ્હાપુરમાં ભિક્ષા માગે છે તો એ બહાને આપણે દત્ત ભગવાનને શોધી શકીશું એમ એને લાગ્યું છે. એને ખબર હતી કે દત્ત ભગવાને કહ્યું હતું કે સિદ્ધિ દ્વારા ઉત્પન્ન થયેલું અન્ન તારે પણ ખાવું નહીં. એટલે દત્ત ભગવાન પણ સિદ્ધિ દ્વારા ઉત્પન્ન થયેલું અન્ન આરોગશે નહીં. એટલે આપણે ત્યાં કોલ્હાપુરમાં જઈએ અને ત્યાં અન્ન સંતર્પણ કરીએ. કોઈ પણ લોકો ઘેરે પણ રસોઈ ન બનાવે અને ઇવન એમના ઘેરે પણ આપણે આ સિદ્ધિ વડે ઉત્પન્ન થયેલું ધાન્ય આપણે મોકલાવી દઈએ તો દત્ત ભગવાન ભૂખ્યા રહેશે અને આપણે કેટલાક માણસોને ત્યાં રાખીશું અને એવો ભૂખ્યો જો ભિક્ષુ કોલ્હાપુરમાંથી કોણ જાય છે એની આપણે તપાસ કરીશું તો આપણને ખબર પડશે કે દત્ત ભગવાન છે. એટલે એમના ચરણોમાં આપણે પડી જવાનું છે અને એમને કહેવાનું છે કે પ્રભુ, કેટલા બધા વર્ષો વીતી ગયા અને તમે તો આ બાળકને છેતર્યો છે. તો આવો વિચાર કરીને કોલ્હાપુરમાં આવે છે નાગનાથ અને મહાલક્ષ્મીના મંદિરમાં મુકામ કર્યો છે. મહાલક્ષ્મી મંદિરમાં પૂજારીઓ સાથે વાત કરે છે કે મારે અન્ન સંતર્પણ કરવું છે. એટલે એનો પહેરવેશને એ જોઈને એને લાગ્યું કે આ તો સામાન્ય માણસ છે, આની પાસે કોઈ પૈસા નથી કે શ્રીમંત માણસો પણ આજુબાજુ દેખાતા નથી. એટલે એણે કહ્યું કે તમે ભાઈ સામગ્રી ભેગી કરો એટલે અમે પણ તમને મદદ કરીશું. રાત્રે મહિમા સિદ્ધિને બોલાવી છે અને ધાન્યોના ઢગલે ઢગલા, ઘી, ગોળ, ખાંડ અને ઇતર વસ્તુઓના ઢગલા ઊભા કર્યા છે અને પૂજારીઓને સુપ્રત કર્યા છે કે આ લો ધાન્ય અને આમાંથી આપણે અન્ન સંતર્પણ બધા લોકોને કરવાનું છે. ઘણા બધા લોકો
મદદે આવ્યા છે અને રોજે રોજ હજારો લોકો ત્યાં ભોજન લેતા હતા. પછી તો કોલ્હાપુરમાં એમણે સાથ પડાવ્યો છે કે કોઈએ પણ ઘેરે રસોઈ કરે.